समाचारोमां वात विस्तारथी करीने शरूआत करीए तो समग्र राज्य सहित मोरबी जिल्लामां पण कोविडनो कहर जोवा मळी रह्यो छे। त्यारे मोरबीनी सिविल होस्पिटलमां बेड वधारवा माटे एक महत्वनी बैठक योजवामां आवी हती, जेमां गांधीनगरथी पण एक अधिकारी तेमज जिल्ला कलेक्टर सहित स्थानिक अग्रणीओ पण हाजर रह्या हता। जे समये सिविलमां सुविधाने लईने पूर्व धारासभ्य कांतिलाल અમૃત્યા અને કલેક્ટર જેબી પટેલ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી। અત્યારે જો હું તો ફર્સ્ટ કહેવાવાળો માણા છું, છેલ્લા 5 દિવસથી આ જે જરૂરિયાત છે એ પ્રમાણે અમે લાગી ગયા છીએ। કાલે અમારે સંસદ સભ્ય વિનોદભાઈ ચાવડાને બોલાવીને મિટિંગ બોલાવી, આ અમારો લગભગ 4થો અહીંયા રાઉન્ડ છે। આજે કલેક્ટરને પણ દોડાવીને અહીંયા કલેક્ટરને પણ લઈ આવ્યા, ત્યારે કલેક્ટર સાથે પણ વ્યવસ્થાની વાતમાં ન કહેવાનું મેં પણ કીધું છે। હું સાચો કહેવાનો માણું, પ્રજાના હિત માટે સાચી વાત કરવાનો મેં કીધું। મારે ચોપડા ઉપર કાંઈ જોતું નથી, મારે પ્રોપર રિઝલ્ટ જોઈએ। મારા મોરબી જિલ્લાના દર્દી હેરાન ન થાય, મોરબીની પ્રજા હેરાન ન થાય, આ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈએ ખુલ્લેઆમ અમને છૂટ આપીએ, જે જરૂરિયાત હોય દવાથી માંડીને જે જરૂરિયાત હોય અહીંના તંત્રને પણ દોડાવવા માટેની મારી 100% અમારી જે માજી ધારાસભ્ય તરીકે જે જવાબદારી એ જવાબદારી હું નિભાવું છું। અત્યારે આપણી પાસે પ્રાઇવેટ 4 હોસ્પિટલોને મંજૂરી આપી છે કોરોના દર્દીઓને ટ્રીટમેન્ટ કરવા માટે। આપણી સિવિલ હોસ્પિટલમાં 100 બેડ છે, પ્રાઇવેટમાં આયુષ, સદભાવના, રાધાકૃષ્ણ આ બધી હોસ્પિટલોને આપણે પરવાનગી પણ આપી છે। હાલ 250 બેડમાં ટ્રીટમેન્ટ ચાલુ છે અને હવે વધારે બેડ આપણે કઈ રીતે કરી શકશું એની અમે સમીક્ષા માટે આવ્યા છીએ।